શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિનો મહિનો. ત્યારે ડીસાની વાત કરવામાં આવે તો અહીં પણ ચાર પ્રાચીન શિવાલય આવેલા છે. અને આ ચારેય પ્રાચીન શિવાલયોની ખાસિયત એ છે કે તેમના નામ લશ્કર પરથી રાખવામાં આવેલા છે. ત્યારે આજે આપણે વાત કરીશું ડીસામાં સ્થાપેલા પ્રાચીન મંદિરો વિશે. તો આ મંદિરોની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી અને આજે પણ તેના નામ પર અચરજ પમાડે તેવા છે. બનાસ નદીને કિનારે વસેલું ડીસા શહેર. આ શહેરની સ્થાપના લગભગ 1823માં બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી. તે સમયે કચ્છથી માઉન્ટ આબુ જતા વેપારીઓ ડીસા નજીક ભીલો, રાજપૂત અને ડફેરો દ્વારા લૂંટી લેવામાં આવતા હતા અને તેમનો ત્રાસ ખૂબ જ વધારે હતો, જેના લીધે કચ્છથી માઉન્ટ આબુ સુધીના માર્ગમાં બ્રિટિશરોને સૌથી આદર સ્થાન ડીસા લાગ્યું. કારણ કે ડીસા શહેરની આબોહવા, અહીંની ભૌગોલિક સ્થિતિ અને અહીંની પાણી સર્વોત્તમ હતું. તેના લીધે બ્રિટિશરોએ ડીસામાં લશ્કરી કેમ્પની સ્થાપના કરી હતી અને આ લશ્કરી છાવણીમાં સૈનિકો પણ ભારતના જ હિન્દુઓ હતા, જેને પગલે બ્રિટિશ લશ્કરોના હિન્દુ સૈનિકોએ ડીસામાં અલગ અલગ સ્થળો પર હિન્દુઓના આરાધ્ય દેવ એવા મહાદેવના મંદિરોની સ્થાપના કરી હતી અને આ મંદિરોમાં પૂજાની શરૂઆત કરવામાં આવી હતી. સૌથી પહેલાં બ્રિટિશ લશ્કરના સૈનિકોએ ડીસા શહેરમાં વિશાળેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી. વિશાળેશ્વર મહાદેવનું નામ રિસાલા પરથી પાડવામાં આવ્યું હતું. રિસાલા એટલે કે સેનાના ઘોડાને વિશ્રામ કરવાનું સ્થળ. શહેરના સૌથી પ્રાચીન વિસ્તારમાં એવા માનવામાં આવતા વિશાળેશ્વર મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારને આજે પણ રિસાલા વિસ્તાર તરીકે જ ઓળખવામાં આવે છે. ડીસામાં આવેલું વિશાળેશ્વર મહાદેવનું મંદિર શહેરનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે અને દર વર્ષે પણ આ પવિત્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ દરમિયાન ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે આજે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, જેમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ પહેલે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી. વિશાળેશ્વર મહાદેવ મંદિર આ અંગ્રેજો વખતે રસાલો પડ્યો રહેતો હતો. રસાલો એટલે કે ઘોડેસવાર. ઘોડેસવાર સાથે જે પણ પલટન હતી એ સાથે આ ઘોડેસવાર અહીંયા રહેતા હતા અને એના ઉપર એને રસાલો કહેવામાં આવતો અને એના કારણે આ વિશાળેશ્વર મહાદેવ આપણા હિન્દુએ બનાવેલું. આનો ઇતિહાસ ઓછામાં ઓછા 200 વર્ષ જેવો હશે. હવે આપણે વાત કરીએ શહેરના અન્ય એક મંદિર કે તેનું નામ પણ લશ્કરના નામ પરથી પડેલું છે. ડીસા શહેરના નહેરુનગર ટેકરા વિસ્તારમાં આવેલા આ મંદિરનું નામ છે પલટન મહાદેવ. જી હા, પલટન મંદિરની સ્થાપના પણ બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવી હતી. બ્રિટિશ શાસન દરમિયાન જે હિન્દુ સૈનિકો હતા તેમની પલટન જ્યાં રહેતી હતી તે સ્થળ પર સ્થાપવામાં આવેલા આ મંદિરનું નામ પલટન મહાદેવ રાખવામાં આવ્યું હતું. આમ પલટન મહાદેવ મંદિરનો પલટન શબ્દ લશ્કરની પલટન પરથી રાખવામાં આવ્યો છે. આજે પણ શહેરના નહેરુનગર ટેકરા વિસ્તારમાં આવેલા આ મંદિરમાં અસંખ્ય ભક્તો ભગવાન ભોળેનાથના દર્શન કરવા માટે પધારે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે ત્યારે પલટન મહાદેવ મંદિર પર ભક્તો કોરોના વાયરસ વચ્ચે ફરજિયાત માસ પહેલે શિવની પૂજા કરી હતી. ત્યારે ડીસામાં અંગ્રેજો કેમ્પ નાખ્યો અને એમાં હિન્દુ સૈનિકો હતા એમની પૂજા પાઠ માટે આ મંદિર આ જગ્યા ઉપર પલટણ પડી રહી હતી અને એના ઉપરથી આ મંદિરના પલટણ મંદિર પાડવામાં આવ્યું. જે રીતે લશ્કરમાં રિશાલા અને પલટણ હોય તેવી જ રીતે લશ્કરની એક રેજિમેન્ટ પણ હોય છે. તો ડીસા શહેરમાં બ્રિટિશ શાસન દરમિયાન જે લશ્કરની રેજિમેન્ટ રહેતી હતી તે વિસ્તારમાં લશ્કરના જવાનોએ રેજિમેન્ટ મહાદેવની સ્થાપના કરી. રેજિમેન્ટ મહાદેવ ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જ્યાં આવેલ છે તે આખો વિસ્તાર આજે પણ રેજિમેન્ટ વિસ્તાર તરીકે ઓળખાય છે. સદીઓ પહેલાં સ્થાપાયેલા આ મંદિરને આજે પણ લોકો રેજિમેન્ટ મહાદેવ તરીકે ઓળખે છે અને ભગવાન ભોળેનાથની ભક્તિ કરે છે. એકચ્યુઅલમાં ડીસા જે એ જૂના ડીસા હતું, નવા ડીસા એ બ્રિટિશ ગવર્નમેન્ટનું કન્ટોનમેન્ટ કેમ્પ હતું અને એ કેમ્પના અંદર જે બ્રિટિશ છાવણીના અંદર અંગ્રેજો શાસન હતા એ અલગ અલગ છાવણીઓ હતી. એના હિસાબથી ચાર જગ્યા ઉપર જે પ્રાચીન શિવાલય છે આ ઇલાકામાં રેજિમેન્ટ પડી રહેતી એના ઉપરથી આ રેજિમેન્ટ મહાદેવ તરીકે ઓળખાય
हालांकि महादेवजी नीलकंठेश्वर है परंतु एरिया ये रेजिमेंट हो हिसाब से रेजिमेंट महादेव ओळखाय जी रीते रसालो पड़े तो त्या रिसालेश्वर महादेव पलटन पड़ी थी त्या पलटन महादेव दारूगोड़ो पड़े तो त्या तोपखाना महादेव आ रीते आ अलग अलग इलाका हिसाब से प्राचीन प्राचीन शिवालय जे चार अने इलाका नाम पर ओळखाय छे। આપણે જોયું ડીસાના પ્રસિદ્ધ શિવાલયના નામ લશ્કરના નામ પરથી રાખવામાં આવે છે, જેમ કે રિશાલા પરથી રિશાલેશ્વર મહાદેવ, લશ્કરની પલટન પરથી પલટન મંદિર અને લશ્કરની રેજિમેન્ટ પરથી રેજિમેન્ટ મહાદેવ મંદિરના નામ પ્રસિદ્ધ થયા। એ બ્રિટિશ શાસન દરમિયાન જ્યારે ડીસા શહેર લશ્કરીનું છાવણી કેન્દ્ર હતું ત્યારે લશ્કરનો દારૂગોળો જે રાખવામાં આવતો હતો તે સ્થળ પર પૂજા કરવા માટે મંદિર બનાવવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં જ્યાં શિવનગર વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં જ બ્રિટિશ શાસન દરમિયાન લશ્કરની તોપો રાખવામાં આવતી હતી અને તેના લીધે અહીં બનાવવામાં આવેલા મંદિરનું નામ તોપખાનેશ્વર મહાદેવ મંદિર નામ રાખવામાં આવ્યું છે અને આજે પણ આ મંદિરમાં ભક્તો પૂજા કરવામાં આવે છે। ડીસા મહાનગરની અંદર શિવનગરની અંદર તોપખાનેશ્વર મહાદેવનું મંદિર છે। તોપખાનેશ્વર મહાદેવનું મંદિર શા માટે પડ્યું, અંગ્રેજ વખતે તોપો અહીંયા રહેતી હતી અને એ પણ ત્યાં શિવભક્તો હતા અને એમણે ત્યાં મંદિર બનાવેલ અને અહીંયા જે કૈલાસપુરીજી મહારાજ એમના પિતા શ્રી મગનપુરીજી મહારાજ એમના સાનિધ્યમાં અંગ્રેજો અહીંયા આવ્યા અને આ મંદિરની એમને સ્થાપના કરી। એ પણ ધાર્મિક લોકો હતા અને અહીંયા ડીસાની અંદર આ તોપખાનેશ્વર મહાદેવનું મંદિરની સ્થાપના કરી અને આ મગનપુરીજી મહારાજને અહીંયા અર્પણ કરેલ અને પોતે એમના દીકરા મહાદેવપુરીજી અત્યારે સ્થાન મહાદેવજી પુરીજી એમનું સ્થાન સંચાલન કરી રહ્યા છે, પોતે મહંત શ્રી પોતે છે અને શ્રાવણ મહિનાની અંદર ભક્તો આવી અને ભગવાનને બિલીપત્ર ચડાવી દૂધ ચડાવી અને ધન્ય બને છે અને પોતાની મનોકામના ત્યાં પૂર્ણ કરે છે। શ્રાવણ માસની અંદર આ વખતે 5 સોમવાર છે અને આજે પહેલો જ સોમવાર શ્રાવણ મહિનાનો આવ્યો છે અને પૂર્ણાહુતિ પણ શ્રાવણ મહિનામાં આવશે, અમાવસ પણ શ્રાવણ મહિનામાં આવશે, એ સોમંતી અમાવસ સોમવતી અમાવસ કહેવાશે અને મહાયજ્ઞ એ દિવસે મહાયજ્ઞો થશે। નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। ડીસા શહેરના પ્રાચીન મંદિરો અને તેમના નામો જ ડીસા શહેરના ભવ્ય ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે કે ડીસા શહેરનો ઇતિહાસ કેટલો પ્રાચીન ઇતિહાસ છે। આ શહેરની સ્થાપના બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી અને તે સમયગાળા અહીં મંદિરો પણ બાંધવામાં આવ્યા હતા। આ મંદિરોના નામો આજે પણ ડીસામાં બ્રિટિશ શાસનની યાદોને તાજી કરી રહી છે।